બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી અવિરતપણે વરસેલા ધોધમાર વરસાદે સરહદી વિસ્તાર થરાદના ખેડૂતોના બાજરી જુવાર સહિતના પાકને મોટું નુકસાન પહોંચાડતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને લઈને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બિપોજોય વાવાઝોડામાં જિલ્લાના મોટાભાગના ખેડૂતોના પાકનો શોથ વરી ગયો હતો અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જે કોઈ ખેડૂતો નુકસાનીમાંથી બહાર નીકળ્યા પણ ન હતા અને છેલ્લા 2-3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના ખેડૂતોના મહામૂલા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે અમારી ટીમ થરાદ તાલુકાના અરંટવા ગામે પહોંચી જ્યાં ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં ઊભેલા તેમજ કાપણી કરેલા પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. ગામના ખેડૂત વજાભાઈ ચૌધરી સાથે અમારી ટીમે વાતચીત કરતા તેમણે કહ્યું કે બિપોજોય વાવાઝોડામાં મારો તમામ પાક નિષ્ફળ ગયો હતો, મારી ઉપર દેવું થઈ ગયું હતું, છતાં પણ મેં બીજી વાર દેવું કરીને મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મારા 15 વીઘા જમીનમાં બાજરીના પાકનો વાવેતર કર્યું હતું. જોકે અમે પાક પાછળ તનતોડ મહેનત કરતા બાજરીના પાક સરસ તૈયાર થયો હતો. જોકે અમે પાકની કાપણી કરીને ખેતરમાં મૂક્યો હતો અને અચાનક ધોધમાર વરસાદ આવતા અમારો બાજરીનો પાક સંપૂર્ણપણે પલળી જતા નિષ્ફળ ગયો છે અને અમારે રૂવાનો વારો આવ્યો છે. જોકે પાક સરસ તૈયાર થતા અમે અનેક સપનાઓ જોયા હતા, પરંતુ અમારા તમામ સપનાઓ તૂટી ગયા છે. હવે પાક નિષ્ફળ જતા અમારા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. હવે અમારે કેવી રીતે જીવવું એ મોટો સવાલ છે. જો સરકાર અમને સહાય આપે તો જ અમે જીવી શકીશું, નહીં તો અમારે મોટું દેવું થઈ જશે અને અમારી હાલત કફોડી બનશે. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, ધાનેરા. મારું નામ ચૌધરી કુંપાભાઈ દાનાભાઈ, ગામ અરંટવા, તાલુકા થરાદ. અહીંયા અમારે જે ચોમાસું બાજરીનું વાવેતર થયેલું હતું એ હાલ વરસાદ આવવાને કારણે 2-3 દિવસ વરસાદ વધારે પડવાથી એકદમ બાજરી સડી ગઈ છે. ખાસ ચારો બીજો બગડી ગયો છે. જુવાર હતી, રજકા બાજરી હતી, બધું હાલ ખેડૂતને પૂરી કફોડી પરિસ્થિતિ. 4-5 ગામોની અંદર અમારે હાલ કોઈ પણ અમને 2 રૂપિયા હાથમાં આવે તેવી બાજરીની પોઝિશન નથી. તો હાલ અમારે ચોમાસું તો ગયો, પણ હવે શિયાળુ માટે જો સરકાર થોડી સહાય આપે તો આમાંથી શિયાળુ ઘાસચારો પશુ માટે લઈ શકીએ, નહીંતર નિર્ભર થાય તેમ નથી. અમારે હાલના અમે પૂરી તકલીફમાં છે. બેંકમાંથી જે લાવેલા પૈસા એ વ્યાજે અમારે ભરાય તેમ નથી. તો હાલ ખેડૂતને પૂરી કફોડી સ્થિતિ છે. તો એના કરતાં અમે થોડા ઘણો જો રાહત આલે સરકાર પાસે, અમે માગણી કરીએ છીએ કે અમને 2 રૂપિયા વળતર આપે તો અમે થોડો નિર્ભર થઈ શકીએ, છોકરો બકરાને સારી રીતે કોઈ એડમિશન બીજું લઈ શકીએ, ભણાવી શકીએ. એ રીતે સરકાર પાસે અમે થોડી સહાય માગીએ છીએ કે હાલ અમારે અહીંયા જે વાવેતર થયેલું હતું એ બધું પૂરું પાણીમાં ડૂબાઈ ગયું છે. ઉનાળો સિઝન, ઉનાળામાં એવું એવી પરિસ્થિતિ હતી. અમારે હજી કોઈ સરકાર પાસેથી 2 રૂપિયા અમને કોઈ સહાય મળી નથી. સર્વે કરીને ગયા છે પણ હજી તો 3-1 મહિના થવા આવ્યા પણ હજી સુધી અમને કોઈ સહાય મળી નથી. તો સરકારને એવી માગણી કરીએ છીએ કે અમારી થોડીક કોઈ આ રજૂઆત સાંભળો અને અમને 2 રૂપિયા વળતર આપો એવી અમારી માગણી છે. ખૂબ પહેલા બિપોજોય વાવાઝોડું અને તે બાદ હવે વરસાદ, આ બંનેને લઈ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. પહેલા ઉનાળુ પાક છીનવાયો, હવે ચોમાસું પાક છીનવાયો. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ છે ખેડૂતોનો પાક, જે વરસાદને લઈ બાજરીનો પાક નષ્ટ પામ્યો છે, જેથી કરીને ખેડૂતોને પશુપાલન કરવું તેમજ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. બાજરીના પાકમાંથી બાજરીની સાથે સાથે ઘાસચારો પણ નષ્ટ પામ્યો છે. આ વિસ્તારના ખેડૂતો મોટા ભાગે પશુપાલન પર નિર્ધારિત છે. પશુને પણ ઘાસની મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય છે, ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં ઘાસચારાની સાથે સાથે ખેતી કરતા હોય છે અને બાજરીની સાથે સાથે ઘાસચારો પણ ઉત્પન્ન કરતા હોય છે. પરંતુ આ વખતે તો ખેડૂતોની બાજરીની સાથે સાથે ઘાસચારો પણ છીનવાઈ જવા પામ્યો છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. એક તરફ પાણીની અછત તો બીજી તરફ ખેડૂતોએ મહા મહેનત કરી પોતાનો મહામૂલો પાક પકવ્યો હતો, પરંતુ આ પાક આજે ખેડૂતોના મોઢે આવેલો ફરીવાર છીનવાઈ જવા પામ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં તે ફરીવાર ખેતી કરી શકે તેમજ તેમના પશુપાલનોનું નિરાધાર કરી શકે. સુરેશ ગર્ચર.